ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા છેલ્લા પીરિયડમાં આપણે પાંચમું લેસન ચાલુ કરી દીધું હતું અને પાંચમું લેસન છે આપણું ભારતના ક્રાંતિવીરો. જો કે આપણે બધી ચર્ચા ચંદ્રશેખર આઝાદ સુધી કરી હતી અને બધું બહુ ઝડપથી લીધું હતું, એટલે શરૂઆતથી હું અત્યારે પહેલેથી પાછું લઉં છું બધાની મેઇન મેઇન વાત શું છે અને આપણા ક્રાંતિવીરોએ અંગ્રેજ સરકારના શાસન સામે કેવી રીતે શું પ્રવૃત્તિઓ કરી એના વિશે હું અત્યારે પાછું પહેલેથી પાછું કહું છું. હવે જો ભારતને આઝાદી મળી છે ને, બહુ સસ્તામાં નથી મળી. લોહીની નદીઓ વહી છે, લોકોએ પોતાના બલિદાન આપ્યા છે અને બલિદાન આપવાની અંદર કેટલાય નામી અનામી, નામી અનામી એટલે કે કેટલાયના નામ એવા છે કે જેને આપણે અત્યારે યાદ કરીએ છીએ અને કેટલાય નામો એવા છે કે જે આપણી નજરમાં નથી, આપણી સામે નથી, પણ કુરબાની બધાએ આપી છે. લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને આઝાદીની લડત માટે દેશની અંદરથી જ્યારે બળવો 1857ના સંગ્રામ પછી શરૂઆત થઈ, 42ની આઝાદીની હિંદ લડત, એમ કે હિંદમાં હિંદ છોડો માટેની લડત, તો આ લડત એવી હતી જે આખા દેશમાં વ્યાપક બની હતી અને બધાએ સંગઠિત બનીને અંગ્રેજ શાસન સામે વિરોધ કર્યો હતો. અને જ્યારે 1947માં આપણને આઝાદી મળી તો આઝાદી આપણને સસ્તામાં નથી મળી, પણ લોકોએ પોતાનું લોહી બલિદાન આપ્યું છે. હવે જો લોકોએ કઈ રીતની ક્રાંતિ પ્રવૃત્તિ કરી હતી, શું શું પ્રવૃત્તિઓ કરતા હતા, અહીંયા જે ભારતના ક્રાંતિવીરો છે ને એની ઉંમર 20ની એમ કે શરૂઆત કરી 20, 24, 35, કોઈ 40, 45 એવી મોટી ઉંમરના નહોતા, પણ 20થી એમ કે 35ની આસપાસની ઉંમરના બધાએ આપણા વીરો હતા અને કોઈને પોતાના એમ કે અંગત જીવનની કોઈને પડી નહોતી. બધાના મનમાં એક એવો આક્રોશ હતો કે દેશ માટે ફના થઈ જવું અને દેશને સ્વતંત્ર કરવો. તો આ જે આપણા ક્રાંતિવીરો છે એમાં સૌ પ્રથમ બ્રિટિશ સરકાર સામે આંદોલન કરનાર અને ક્રાંતિવીર અને ભારતની અંદર ક્રાંતિની પ્રવૃત્તિ શરૂઆત કરનાર પ્રથમ જે ક્રાંતિવીર હતા એ વાસુદેવ બળવંત ફડકે હતા, જેનો એમ કે જન્મ મહારાષ્ટ્રમાં થયેલો હતો. ક્યુ સિટી શહેર છે એનું નથી આપણને નામ આપ્યું, પણ પુણેની અંદર એ નોકરી કરતા હતા, સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરી દરમિયાન સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને એને આ સરકારી નોકરી છોડી દીધી અને અંગ્રેજો એને એવી એક પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી આ દેશને ગુલામીમાંથી મુક્ત નહીં કરું ત્યાં સુધી હું કેસ કરતન કે કપાળમાં તિલક નહીં કરું. અને એને શસ્ત્ર સંગઠનની પ્રવૃત્તિ આવી દીધી. ગુપ્ત જગ્યાએ એમ કે ક્યાંક શસ્ત્રો બનાવવા, કેવી રીતે એનો ઉપયોગ કરવો, હુમલા કરવા, સરકારી થાણાઓ ઉપર હુમલા કરવા, સરકારી તિજોરીઓ લૂંટવી, લોકોને હથિયાર ચલાવવાની એમ કે કાર્યવાહી શીખડાવી અને એવી બધી જેની પ્રવૃત્તિઓ હતી ને, તો એ પ્રવૃત્તિઓની જ્યારે બ્રિટિશ સરકારને જાણ થઈ ને તો એને એમ થઈ ગયું કે આ આવી પ્રવૃત્તિઓ કરે છે, તો એને એમ કે એની ધરપકડ કરવા માટેનો એને આદેશ આપી દીધો. પણ એ ક્યાંય નજરમાં નહોતા આવ્યા, પકડાતા નહોતા. પણ એક સમય એવો બન્યો કે હૈદરાબાદના કોઈ એક જિલ્લાની અંદર વાસુદેવ બળવંતની ફડકેની અડધી રાત્રે ધરપકડ થઈ અને એની ધરપકડ કરીને એને જેલમાં પૂરવામાં આવ્યા. તો જેલમાં પણ એની જેલની દિવાલ કૂદીને એ ભાગ્યા હતા અને ભાગીને લગભગ એમ કહેવાય છે કે 25 કિલોમીટર જેટલી અંગ્રેજ સરકારને અંગ્રેજ પોલીસને દોડધામ કરાવરાવી અને પછી ફરીથી પકડાઈ ગયા. તો એને એડન જેલની અંદર પૂરવામાં આવ્યા અને ન્યાયની ઉપર એટલા અત્યાચાર, અમાનુષી વર્તન એની સાથે કરવામાં આવતું હતું અને એ ત્રાસથી ત્યાં એનું જેલમાં મૃત્યુ થયું છે. હવે જો આ વાસુદેવ બળવંત ફડકેની જે કંઈ પ્રવૃત્તિ ને એના વિશેનું હું વાંચીને તમને કહું છું. જો ભારતના ક્રાંતિવીર પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર કોણ હતું, તો કે વાસુદેવ બળવંત ફડકે. એને શું પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું દેશને અંગ્રેજ ગુલામીમાંથી મુક્ત નહીં કરું ત્યાં સુધી હું કેસ કરતન એટલે કે વાળ કપાવીશ નહીં અને કપાળમાં તિલક નહીં કરું. જ્યાં સુધી કપાળ ઉપર તેઓ પુણેમાં સરકારી નોકરી કરતા હતા, અંગ્રેજ સરકારના અન્યાય ત્રાસથી કંટાળીને વાસુદેવ ફડકે નોકરી છોડી દીધી. દેશને ગુલામીથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળમાં ચંદન લગાડીશ નહીં તથા કેશ કર્તન કરવાની ન કરવાની પ્રતિજ્ઞા લીધી. વાસુદેવ ફડકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી શસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી અને અંગ્રેજ સરકારે ફડકેના માથા ઉપર, જો એના માથા ઉપર એમ કે આ જે આ પ્રવૃત્તિ કરતા હતા એ અંગ્રેજ સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિ હતી, પણ જે પ્રવૃત્તિ કરતા હતા એ દેશને માટે કરતા હતા.
4000 રૂપિયાનું ઈ સમયમાં ઈનામ બહાર પાડતો અત્યારે 4000 એટલે કાઈ નહીં પણ ઈ સમયમાં 4000 એટલે મોટું ઈનામ હતું એક આના માથા ઉપર અંગ્રેજ સરકારે ઈનામ જાહેર કર્યું હતું અને ચંદ્રશેખર આઝાદના માથા માટે ઈનામ જાહેર કર્યું હતું પણ આ બે ક્રાંતિવીરો એવા હતા કે અંગ્રેજના અંગ્રેજ સરકારના હાથમાં આવે એવા નહોતા પણ વાસુદેવ બળવા ફડકેથી તો ધરપકડ થઈ ગઈ હતી પણ આઝાદે તો એનું સ્વમાન એમ કે જાળવી રાખ્યું અને એને એવી પ્રતિજ્ઞા લીધી કે હું આઝાદ છું અને આઝાદ જ રહીશ ક્યારે અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં અને પકડાઈશ તો પોતે શહીદી ઓરી લીધી હતી જ્યારે એ સમય આવ્યો ત્યારે જાહેર કર્યું હતું વાસુદેવ ફડકે અંગ્રેજ થાણા ઉપર હુમલા કરવા સરકારી તિજોરી લીટવી બંદૂક ચલાવવાની તાલીમ આપતા અંગ્રેજ સરકારે ફડકેની ક્રાંતિકારી પ્રવૃત્તિથી ચોંકી ઉઠી અને કોઈપણ ભોગે એને ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો જો એના વિશે એક એવું મુદ્દો લખ્યો છે હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રાવસ્થામાં વાસુદેવ બળવંત ફડકેની ધરપકડ કરવામાં આવી તેમને જેલમાં પૂર્યા જેલની દિવાલ કૂદીને ભાગ્યા અને 25 કિલોમીટરની દોડધામ પછી પકડાયા અને જેલમાં તેના ઉપર અત્યાચારો થયા અને જેલમાં જેનું એડન જેલમાં એનું મૃત્યુ થયું અને એ મૃત્યુ થયું 1883માં જો વીર સાવરકર અને વાસુદેવ બળવંત ફડકેની જે આ સાલ આપી છે ને વાસુદેવ બળવંત ફડકેની કે 1883માં એનું મૃત્યુ થયું તો 1883માં બીજા એક ક્રાંતિવીરનો જન્મ થયો અને એ જે ક્રાંતિવીર હતો આપેલો વીર સાવરકર જો એ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં એનો જન્મ છે અને એનો જન્મ છે 28 મે 1883 જો 1883ની અંદર આનું મૃત્યુ થયું તો 1883ની અંદર આ એક વીર સપૂતનો જન્મ થયો અને વીર સાવરકરની પ્રતિજ્ઞા શું હતી એને એક મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી અને વિદેશી કાપડની સૌ પ્રથમ હોળી કરનાર કોણ હતું વીર સાવરકર હતા અને વીર સાવરકર વધુ અભ્યાસ માટે શ્યામજી કૃષ્ણ વર્મા જે છે ને શ્યામજી કૃષ્ણ વર્મા એને વિદેશમાં સંસ્થા સ્થાપી હતી અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવનાર શ્યામજી કૃષ્ણ વર્મા હતા તો એની સંસ્થામાંથી સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ મેળવીને લંડનમાં એ વધુ અભ્યાસ માટે ગયા હતા અને એની ઉપર પણ એક કાર્યવાહી કરવામાં આવી હતી એની ઉપર કાર્યવાહી શું કરવામાં આવી હતી કે કોઈ અંગ્રેજ અફસરના એમ કે હત્યામાં જે પિસ્તોલ વપરાણી હતી ને એ પિસ્તોલ બાબતમાં એની ધરપકડ કરવામાં આવી હતી અને એની ઉપર કેસ ચલાવવામાં આવ્યો હતો અને કેસની અંદર એવી સુનાવણી આપવામાં આવી એને કાળા પાણીની સજા તો કાળા પાણીના સજા માટે એને આંદામાન નિકોબારની જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ન્યાય એનું એમ કે બીમારીથી એમ કે ન્યાય બીમાર પડી ગયા કારણ કે ન્યાય જેલમાં જેટલા આપણા કેદીઓને મોકલ્યા હતા ને ક્રાંતિવીરોને સજા માટે તો ન્યાય એને ત્યાં સારું ખાવા પીવાનું આપવામાં નહોતું આવતું અને એ એવું ખાવા પીવાનું આવતું આવતું કે આપણો કોઈ પણ ક્રાંતિવીર હોય ને એવું ખાય ને તો એ માંદો પડી જાય તો ત્યાં વીર સાવરકર પણ બીમાર પડી ગયા હતા પાછા એને ભારતમાં લઈ આવીને એને નજરકેદમાં રાખવામાં આવ્યા અને બીમારીથી એનું મૃત્યુ થયું છે એનું મૃત્યુ થયું 26 ફેબ્રુઆરી 1966માં જો હવે હું વીર સાવરકર વિશે થોડુંક બોલું છું જો એને મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી અને પાછળથી અભિનવ ભારતના નામે પ્રખ્યાત થાય અને એને 1857ના સંગ્રામનું એક પુસ્તક લખ્યું હતું પણ એ પુસ્તક બ્રિટિશ સરકારે જાહેર કરવા નહોતું દીધું એટલે કે પ્રકાશમાં નહોતું આવ્યું અને એ પહેલાં જ એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો જો પ્રતિબંધ મૂક્યો હોય તો 1857ના સંગ્રામમાં શું થયું અને ભારતને સ્વતંત્ર કરવા માટે કઈ રીતનો બળવો થયો હતો પણ એ બળવો છે ને છૂટો છવાયો હતો જેમાં આપણને સફળતા ન મળી નિષ્ફળતા મળી જો એ બધાએ વાંચ્યું હોય તો પછીની જે આઝાદીની લડત આપણે જે કરી ને બ્રિટિશ સરકાર સામે 1942ની ગાંધીજીએ જાહેર કર્યું કે હિન્દ છોડો અને અમને સ્વતંત્રતા આપી દો તો આપણને સ્વતંત્રતા વહેલી મળી હોત પણ પછીથી જે લડત આપણે ઉપાડીને બ્રિટિશ સરકાર સામે એ સંગઠિત બની ગઈ હતી અને પહેલો જે 1857નો સંગ્રામ હતો ને એ છૂટો છવાયો હતો અને એ સમય દરમિયાન કોઈનામાં રાષ્ટ્રભાવના નહોતી અને આ જે હિન્દ છોડોની લડત હતી ને એમાં આખો દેશ એક થઈ ગયો હતો હવે જો હું વીર સાવરકર વિશે થોડુંક બોલું છું સાંભળજો વીર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો બાળપણથી ને એટલે કે નાનેથી જ એ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા કંઈક દેશ માટે કરી છૂટવાની તમન્ના અને સૌ પ્રથમ વિદેશી કાપડની હોળી કરનાર સૌ પ્રથમ વિદેશી કાપડની હોળી કરનાર વીર સાવરકર હતા વિચારો ધરાવતા હતા તેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી અભિનવ ભારતના નામથી જાણીતી બની આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા સશસ્ત્ર એટલે કે હથિયાર ઉપાડીને દેશને સ્વતંત્ર કરવો અને અંગ્રેજ સત્તાનો કે અંત લઈ આવી દેવો
અંગ્રેજ શાસનનો અંત લાવો. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌ પ્રથમ હોડી કરી હતી. શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી અભ્યાસ માટે લંડન ગયા. વીર સાવરકરે 1857ના ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું, જે પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું અને વિશ્વનું પ્રથમ પુસ્તક હતું. અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી, જો અહીંયા અંગ્રેજ અફસરનું નામ નથી લખ્યું, પણ એની હત્યા માટે જે કોઈ પિસ્તોલ વપરાણી હતી ને, એ પિસ્તોલની બાબતમાં એની ધરપકડ કરીને એની પર કેસ ચલાવવામાં આવ્યો હતો અને વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેને અદાલતમાં કેસ ચાલ્યો. તેમને આજીવન કાળા પાણીની, એટલે આજીવન એટલે જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી એને જેલમાં રહેવાનું. સજા થતાં આંદામાન જેલમાં મોકલાયા. તબિયત બગડતા તેને ભારતની અંદર નજરકેદમાં રાખવામાં આવ્યા અને 26 ફેબ્રુઆરી 1966માં વીર સાવરકર અવસાન પામ્યા, એટલે કે એનું મૃત્યુ થયું. ત્યાર પછી આવે છે ખુદીરામ બોઝ. ખુદીરામ બોઝ બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબરી ગામમાં એનો જન્મ થયો હતો. આ એક ખુદીરામ બોઝ પણ નાની ઉંમરનો જ હતો, એક યુવાન, જે કઈ નાનપણમાં જ એને માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આમાં એમ આપે છે કે માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી, પણ ઝગમગમાં આ બધા ક્રાંતિકારીઓ છે ને, એમાંથી મોટાભાગના ક્રાંતિવીરોની એક કહાની આવી ગઈ છે, સ્ટોરી આવી ગઈ છે. એમાં એમ આપ્યું હતું કે એની માતા મૃત્યુ પામતા એના પિતાએ બીજા લગ્ન કર્યા હતા અને બીજી જે માં હતી ને, એ એને ખાવા પીવાનું ને એની ઉપર ત્રાસ બહુ ગુજારતી હતી. એક આ ખુદીરામ બોઝ હતા ને, એનાથી એક નાની બહેન હતી અને એનાથી એક મોટી બહેન હતી જે સાસરે હતી. પણ આજુના આડોશી પાડોશીએ એની બહેનને જાણ કરી હતી જે સાસરે હતી ને, એને કે તારા ભાઈ બહેનને ને એને એમ કે અહીંયા બહુ ત્રાસ આપવામાં આવે છે. પછી તો એના પિતાનું મૃત્યુ થયું હતું, પણ એની જે એના પિતાએ બીજા લગ્ન કર્યા હતા ને, એ એના માના ત્રાસથી બચાવવા માટે એના પાડોશીએ જેની મોટી બહેનને જે કાંઈ જાણ કરી હતી, તો એની બહેન આવીને આ બે ભાઈ બહેનને એના સાસરે લઈ ગઈ. અને એના જે પતિ હતા ને એની બહેનના, તો એ એને ખુદીરામ બોઝને એક શાળામાં દાખલ કર્યા. પણ આ ખુદીરામ બોઝ એવા હતા કે જેને અભ્યાસમાં એનું મન લાગતું નહોતું, મનમાં કાંઈક બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવાની એની કાંઈક ઈચ્છા હશે, પણ એ કે કોને. પણ જ્યારે એને જે શિક્ષક પાસે એને મોકલ્યા ને, તો શિક્ષકે એના મનોભાવને બધું જોયું ને, તો એને એમ કીધું કે જો આને સારી એવી તાલીમ આપવામાં આવે ને, તો દેશની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં એ જોડાઈ જાય અને કંઈક કરી છૂટે. તો એને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટેની પ્રેરણા એના શિક્ષક પાસેથી મળી હતી. સત્યનબાબુ નામના એના શિક્ષક હતા. જો એના વિશે હું કહું છું, બીજું થોડુંક પહેલું વધારે કહી દઉં. એને એ પ્રવૃત્તિ શું કરતા હતા, જો એ ટ્રેન લૂંટવામાં, પછી પેલું એમ કે અંગ્રેજ સરકાર અહીંથી મીઠું લઈ જતી હતી ને, તો ગંગા નદીમાં ડૂબકી મારીને જે હોડીઓમાં મીઠું જતું ને, તો એ હોડી લઈ જનારી પહેલી મીઠું લઈ જનારી હોડીઓને ઉખલાવી નાખતા હતા, એ એની પ્રવૃત્તિ હતી. અને કિંગ્સફોર્ડ નામનો એક જજ હતો, તો એ બગીમાં જ્યારે નીકળો ને, તો એ કોર્ટની અંદર અદાલતની અંદર એવા ચુકાદા આપતો કે જે ક્રાંતિકીરો પકડાઈ જાય ને, તો એને કાં જેલની કાળા પાણીની સજા થાય, અથવા આજીવન સજા થાય, અથવા ફાંસીનો ચુકાદો આપે. તો એની મારવાની ઈચ્છા હતી. એકવાર એની ઘોડાગાડી ઉપર, એટલે કે બગી ઉપર એને બોમ્બ ફેંકો, અને એનો યારે એનો મિત્ર પણ હતો એક, પ્રફુલ ચાકી કરીને. અને જ્યારે આ વિસ્ફોટ થયો, તો એમ કે કિંગ્સફોર્ડ છે એ બચી ગયો, પણ એ બગીની અંદર બીજા એક કેનેડી કરીને હતા ને વકીલ, એની પત્ની અને એની દીકરી હતા. તો બોમ્બ વિસ્ફોટથી એ મા દીકરીનું એમ કે મૃત્યુ થયું અને કિંગ્સફોર્ડ બચી ગયા. પાછળથી આની ધરપકડ કરવામાં આવી અને એનો મિત્ર જે હતો પ્રફુલ ચાકી, એ એમ કે છટકી ગયો અને એ પોલીસ અંગ્રેજ પોલીસના હાથમાં ન પકડાય એટલા માટે એને પોતાની પાસે જે કોઈ પિસ્તોલ હતી ને, એનાથી એને આત્મહત્યા કરી લીધી અને ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ. જો એના વિશે હું વાંચું છું, સાંભળજો. ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મહોબની ગામ 3/12/1889ના રોજ થયો હતો. બાળપણમાં તેમને માતા પિતાની છત્રછાયા ગુમાવી સત્યનબાબુ નામના શિક્ષકે તેમને ક્રાંતિપથની દીક્ષા આપી. ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોડી કરી. ખુદીરામ ગંગા નદીના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી હોડીઓને ઉથલાવી દેતા. આ રીતે મીઠાના અન્યાય કાયદાનો એને ભંગ કર્યો હતો. 30 એપ્રિલ 1908ના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ખુદીરામે અને પ્રફુલ ચાકીએ, જો પ્રફુલ ચાકી એનો મિત્ર હતો, બે મિત્ર હતા બે, અને આ જે પેલી ઝગમગમાં સ્ટોરી આવી હતી ને, એમાં એમ કહેવાતું હતું કે કિંગ્સફોર્ડ જ્યાં ક્યાંય જાતા ને,
તો એની દિવસ દરમિયાનની શું પ્રવૃત્તિ છે ને એ પ્રવૃત્તિ ઉપર એ નિરીક્ષણ કરતા હતા અને એની હત્યા કેમ કરીને એનો એ પ્લાન બનાવતા હતા. તો આ પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોસ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો. ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની અને પુત્રી વિસ્ફોટથી મરી ગયા અને ન્યાયાધીશ કિંગ્સફોર્ડ છે એ બચી ગયા. અને પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધો ત્યારે એમ કે એનાથી બચવા માટે એને પોતાની રિવોલ્વથી પોતાના ઉપર જ ગોળી છોડીને એને શહીદી વોરી લીધી અને ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી. ત્યાર પછી આવે છે રામપ્રસાદ બિસ્મિલ. જો રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાખા છે એ બે મિત્ર હતા અને અશફાક ઉલ્લાખાએ એમ કે હિન્દુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હવે આની પ્રવૃત્તિઓ શું હતી કે સરકારી તિજોરીઓ લૂંટવી, પેલી સરકારી એમ કે રેલવેની અંદર જે કાંઈ માલ આવતો તો એ લૂંટવો અને હથિયારો કેમ બનાવવા, બીજું એમ કે સરકારી તિજોરી અને સરકારી પોલીસ ચોકીઓ ઉપર હુમલા કરવા, આવી બધી એની પ્રવૃત્તિઓ હતી. અને વિદેશી કાપડની હોળી કરવી, અસહકારના આંદોલનમાં એને ભાગ લીધો હતો અને વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી એને સંભાળી હતી. હવે જો અશફાક ઉલ્લાખાનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં થયો હતો અને આનો જન્મ પણ ત્યાં જ થયેલો હતો. હવે જો રામપ્રસાદ બિસ્મિલનો જન્મ 1897માં, જો 1897માં આનો જન્મ થયો હતો અને 1897ની વાત કરીએ ને તો સુભાષચંદ્ર બોઝનો જન્મ પણ 1897માં જ થયેલો હતો. અને આનો જન્મ છે, સુભાષચંદ્ર બોઝનો જન્મ એ ઓરિસ્સાના કટક શહેરની અંદર થયો હતો અને આનો ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં થયો હતો. અને દેશમાં અસહકારની લડત, ગાંધીજીએ અસહકારનું આંદોલન જાહેર કર્યું હતું. અસહકાર એટલે કે અંગ્રેજોની કામગીરીમાં કોઈએ કોઈ જાતની મદદ ન કરવી, સહકાર નહીં આપવાનો, અસહકાર નહીં આપવાનો. અને એની સામે જે આંદોલન છેડ્યું હતું એ અસહકારનું આંદોલન હતું. અને રામપ્રસાદ બિસ્મિલે એમ કે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી સંભાળી હતી. અને કાકોરી ટ્રેન ધાળ, કાકોરી છે એ રેલવે સ્ટેશનનું નામ છે, કાકોરી ગામનું પણ નામ છે. કે કાકોરી ટ્રેન લૂંટવા એમ કે ટ્રેન લૂંટવામાં એને સફળતાપૂર્વક કામગીરી કરી હતી અને અગ્રીમ ભાગ ભજવો હતો તેને માટે ફાંસીની. અને એ એવી પ્રવૃત્તિ કરતા હતા કે જ્યારે એની ધરપકડ થઈ ગઈ તો અંગ્રેજ સરકારે એને ફાંસીની સજા જાહેર કરી. અને એને કવિતા લખવાનો શોખ હતો અને જ્યારે એને ફાંસી આપવામાં આપીને અને ફાંસી આપી દીધી ને ત્યાર પછી એનું લખેલું જે કાંઈ સાહિત્ય જાહેરમાં આવ્યું ને તો એના સાહિત્યની અંદર બધું એવી પ્રેરણા મળતી હતી કે દેશ પ્રત્યે રાષ્ટ્રીય ચેતનાનું એમ કે પ્રેરક બળ પૂરું પાડ્યું. એમ કે એમાં તમે વાંચો ને તો દેશ પ્રત્યે એને કેટલો લગાવ હતો એ એને કાવ્ય દરમિયાન રજૂ કરેલું હતું. જો બિસ્મિલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું કે બીજા વાંચે ને તો એને એમ દેશ પ્રત્યે એમ કે ફના થવા માટેની ઈચ્છા થાય એમ. પછી રામપ્રસાદ બિસ્મિલની વાત આવે તો બિસ્મિલ પછી અશફાક ઉલ્લાખાની વાત આવે તો અશફાક ઉલ્લાખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું બિરુદ પાડ્યું હતું અને આર્ય સમાજના મંદિર ઉપર એમ કે હિન્દુ મંદિર ઉપર જ્યારે હુમલો થયો ત્યારે એ હુમલો એને અટકાયો હતો. મંદિર એમ કે હિન્દુનું હતું અને મુસ્લિમ યુવાને એ માટે એને કાર્યવાહી કરી હતી. હવે જો આ જે અશફાક ઉલ્લાખા હતા એને બંદૂક ચલાવવાની, ઘોડે સવારી કરવાની, રમત ગમતનો ને એવો એને બહુ શોખ હતો. હવે જો એ પણ કાકોરી ટ્રેન લૂંટમાં એને પણ ભાગ ભજવો હતો અને અસહકાર આંદોલનમાં પણ એને ભાગ ભજવો હતો. હવે જો અશફાક ઉલ્લાખાની વાત કરી, અશફાક ઉલ્લાખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમને નાનપણથી મિત્રતા હતી અને ખેલકૂદના શોખીન હતા. ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પણ એ હોશિયાર હતા. શાહજહાપુરમાં આર્ય સમાજના મંદિર ઉપર થયેલો હુમલો તેમણે રોક્યો હતો. કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં એને ભાગ ભજવ્યો હતો અને એને પણ જેલની અંદર ફાંસી આપવામાં આવી હતી. ત્યાર પછી આવે છે ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદની વાત કરીએ તો એનું મૂળ નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી. પછી એનું ટૂંકું નામ જાહેર થયું કઈ રીતનું, આઝાદ નામ. એને ચંદ્રશેખર આઝાદના નામે જ ઓળખવામાં આવતા હતા અને આઝાદના નામે જ પ્રસિદ્ધ થયા. અને આ એક એવો ક્રાંતિવીર હતો કે નાવ સાવ એની નાની ઉંમર હતી અને જ્યારે એને અસહકાર આંદોલનમાં ભાગ ભજ્યો હતો જ્યારે એની ધરપકડ થઈ અને એની ઉપર કેસ કાર્યવાહી કરવામાં આવી તો જ્યારે અંગ્રેજ પોલીસે એના હાથમાં હાથકડી પહેરાવી તો એના હાથ કાંડા એટલા નાના હતા કે એના એમ કે હાથકડીમાંથી એના હાથ બહાર નીકળી જતા હતા.
અને જ્યારે એને જેલમાં એની પર કેસ ચલાવવામાં આવ્યો જ્યારે એનું નામ પૂછવામાં આવ્યું કે તારું નામ શું છે તો એને એવો જવાબ આવ્યો કે મારું નામ આઝાદ છે તારું એમ કે ઘર ક્યાં છે તો કે જેલખાનું એ મારું ઘર છે એ કે તારા પિતાનું નામ તો કે સ્વાધીનતા આવા એને જવાબ આવ્યા હતા અને આવા જવાબ ઉપરથી એનું નામ આઝાદ પડ્યું અને આઝાદે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી એમ કે ગમે ત્યારે મારી એમ કે ધરપકડ થાય અથવા એમને એમ કીધું હતું કે હું ક્યારેય અંગ્રેજના હાથમાં પકડાઈશ નહીં અને આઝાદ છું તો આઝાદ જ રહીશ જો એના વિશે હું બોલું છું ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું તેનો જન્મ 23 જુલાઈ 1906 રોજ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ભાવરા ગામમાં થયો હતો પ્રારંભિક અભ્યાસ એને કાશીમાં કર્યો પણ નાનપણથી એને ભણવામાં બહુ રસ નહોતો એના વિચારો એવા હતા ક્રાંતિકારી કે દેશ માટે કંઈક કરી છૂટવાની એનામાં તમન્ના હતી અને એમ કંઈ કહેવાય છે કે ઘરેથી ભાગી ગયા હતા એમ કે અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો તેમની ધરપકડ થઈ અંગ્રેજ પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી અને અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું કે તારું નામ શું છે તો એને કહ્યું આઝાદ પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બતાવ્યું હતું ત્યારબાદ તેઓ આઝાદ તરીકે પ્રસિદ્ધ થયા અને કાકોરી ટ્રેન લૂંટવામાં તેને ભાગ લીધો હતો અને એ જ્યારે ટ્રેન લૂંટવામાં એને ભાગ લીધો હતો ને એ સમય દરમિયાન કેટલાય ક્રાંતિવીરો પકડાઈ ગયા હતા લગભગ 40 જેટલી અને એ 40 જેટલા ક્રાંતિવીરોમાંથી આઝાદ થઈ ભાગી ગયા હતા અને એના માટે પણ અંગ્રેજ સરકારે ઇનામ જાહેર કર્યું હતું પણ એ પકડાણા નહોતા અને તેમને પકડવા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું અને આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીતે જી ક્યારે અંગ્રેજ આ સરકારના હાથમાં પકડાઈશ નહીં અને એ પણ જે તે જગ્યાએ એમ કે કાંઈ પણ એવી પ્રવૃત્તિ કરતા ને લૂંટની કે પોલીસ ઉપર હુમલા કરવાની કાંઈ પણ તો એ પોતાનો વેશ પલટો કરી લેતા હતા એનો પણ એક છાપામાં આખો લેખ આવી ગયો છે અને એકવાર એ ઉત્તરપ્રદેશના એમ કહેવાય છે કે આલ્ફેડ બાગની અંદર બેઠા હતા અને એ સાલ છે 1931 27 ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફેડ બાગમાં બેઠા હતા અને એ વૃક્ષ નીચે જ્યાં બેઠા હતા બાજુમાં એની સાયકલ હતી મોટાભાગે એ સાયકલ ઉપર બધાએ એમ કે પ્રવૃત્તિઓ કરતા અને એ સમય દરમિયાન એ જ્યારે ત્યાં બેઠા હતા તો અંગ્રેજ પોલીસને જ્યારે એની જાણકારી થઈ ને તો અંગ્રેજ પોલીસે એને આલ્ફેડ બાગની અંદર ઘેરી લીધા અને પોતાને એમ થઈ ગયું ને કે પોતે ભયમાં છે પણ સીધી એને શરણાગતિ નહોતી સ્વીકારી પણ આ માણસ એવો હતો કે એવી પ્રવૃત્તિ કરતો કે અંગ્રેજ પોલીસ પણ એનાથી ભય પામતી હતી અને જ્યારે પોલીસે એને ઘેરી લીધા ત્યારે એ બાગની અંદર ઘણી અડિયાપટ્ટી થઈ હતી એકબીજા ઉપર ગોળીબારોય થયા હતા પછી જ્યારે એને એમ થયું કે હું અહીંથી બચીશ નહીં અને અંગ્રેજ પોલીસ મને પકડી લેશે અને મારી ઉપર કાંઈ પણ અત્યાચાર દમન કરે મને જેલમાં પૂરી દે કે ફાંસી આપે એવું એને પસંદ નહોતું એટલે પોતાની પિસ્તોલમાં જે ગોળી હતી ને એ પોતાની ઉપર એનો પ્રહાર કરીને એને શહીદી વોરી લીધી અને ન્યાય ઢળી પડ્યા અને ન્યાય ઢળી ગયા પછી પણ અંગ્રેજ પોલીસને એની ઉપર વિશ્વાસ નહોતો એને એમ હતું કે કદાચ આ ઢોંગ કરતો હોય અને ન્યાયની પાસે જાય તો એ પાછો ઊભો થાય તો આપણને બધાને આટીમાં લઈ લે તો એના બોડી પાસે આજુબાજુમાં પોલીસ અંગ્રેજ પોલીસે ઘણા ગોળીબાર કર્યા પછી એને એમ થયું ને કે આ મૃત્યુ પામ્યો છે ત્યાર પછી પણ એ જીવતા જીતો એના હાથમાં આવ્યા નહીં અને ત્યાં એ જે જગ્યાએ જ્યાં એનું મૃત્યુ થયું હતું ત્યાં અત્યારે એનું એક સ્મારક રાખવામાં આવ્યું છે એની પિસ્તોલ એની સાયકલ એ બધું અત્યારે મ્યુઝિયમમાં રાખવામાં આવેલું છે જો એના વિશે હું વાંચું છું ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું તેમનો જન્મ 23 જુલાઈ 1906 રોજ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો તેણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો તેઓ નાનપણથી દેશભક્તિના રંગે રંગાયેલા હતા અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો તેમની ધરપકડ થઈ અંગ્રેજ પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી હતી અને અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું તારું નામ શું છે તો એને કીધું કે આઝાદ તારા પિતાનું નામ તો કે સ્વાધીનતા તારું ઘર તો કે જેલખાનું ત્યારથી તેઓ આઝાદ તરીકે ઓળખાયા કાકોરી ટ્રેન લૂંટોમાં તેમણે ભાગ લીધો હતો દેશમાંથી 40 જેટલા ક્રાંતિકારીઓની ધરપકડ થઈ હતી અને આઝાદ ભાગી ગયા હતા અને આઝાદને પકડવા માટે બ્રિટિશ સરકારે ઇનામ જાહેર કર્યું હતું આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે જીતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં અને ઈસવીસન 1931 27 ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફેડ બાગમાં બેઠા હતા ત્યાં અચાનક જ અંગ્રેજ પોલીસથી ઘેરાઈ ગયા અને આઝાદ એકલા અડધા કલાક સુધી
પોલીસની એમ કે ટુકડી સાથે સંઘર્ષ કરતા રહ્યા. અંતે પોતાની પિસ્તોલથી શહીદી વોરી લીધી અને ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે બે ત્રણ ગોળી ચલાવી ખાતરી કરી અને પછી જ એની પાસે ગઈ હતી. પણ એનું તો મૃત્યુ થઈ ગયું હતું, કારણ કે એને પોતે જ શહીદી વોરી લીધી, પોતાની જ પિસ્તોલથી પોતાના જ મસ્તક ઉપર એને ગોળી મારી દીધી હતી. ત્યાર પછી આવે છે ભગતસિંહની. ભગતસિંહ પણ એવા જ ક્રાંતિવીર હતા. એનો જન્મ પંજાબના એમ કે લાયલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો 28 સપ્ટેમ્બર 1907 રોજ. અને અસહકારની ચળવળમાં એને પણ ભાગ લીધો હતો અને વિદેશી કાપડની હોળીમાં પણ એને કામગીરી કરી હતી. અને લાહોરની નેશનલ કોલેજમાં, અત્યારે લાહોર છે ને એ પાકિસ્તાનમાં આવ્યું છે, પણ જ્યારે આ લાહોરની એમ કે કોલેજમાં એ અભ્યાસ કરતા હતા ત્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન ભાગલા નહોતા પડ્યા, પણ આઝાદી મળી ત્યારે બે દેશના ભાગલા સાથે આપણને આઝાદી મળી ત્યારે લાહોર છે એ ભારતમાં હતું અને ભાગલા પછી અત્યારે લાહોર છે એ પાકિસ્તાનમાં છે. કોલેજમાં ભણવા માટે ગયા ત્યારે તેમને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો. આ ત્રણ મિત્રોની મુલાકાત એને કોલેજના અભ્યાસ દરમિયાન થઈ હતી અને એની સાથે મિત્રતા થતાં એનામાં જે ક્રાંતિકારી વિચારો હતા એ ક્રાંતિકારી વિચારોને વેગ મળ્યો અને પીઠબળ મળ્યું. 1928 આઠમી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં એક બોમ્બ વિસ્ફોટ કર્યો હતો એસેમ્બલી હોલની અંદર. વિસ્ફોટ કરવાનું કામ શું હતું કે આપણે જે માટે તજવીજ કરી રહ્યા છે તો બેરી અંગ્રેજ સરકારી કે સાંભળતી નથી અને આપણને ગુલામીમાં જકડી રાખ્યા છે અને જે કાંઈ આપણા ઉપર શાસન કરે છે એ આપણા માટે અસહ્ય દમનકારી છે, એમ કે દેશને આઝાદ કરવો હોય તો કાંઈક અંગ્રેજ સરકાર જાગૃત થાય ને એવું કાંઈક કામ કરવું. તો એને એસેમ્બલી હોલમાં બોમ્બ વિસ્ફોટ કર્યો અને કેટલીક આ દેશની સ્વતંત્રતા માટેની પત્રિકાઓ ત્યાં ઉડાડી અને જોઈ એવા ઉચ્ચારણ કર્યા હતા, ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદનો નાશો, દુનિયા કે મજદૂરો એક હો. અને જોઈ બોમ્બ વિસ્ફોટ કરીને ભાગી ન ગયા, ન્યા ન્યા ઊભા રહ્યા હતા અને એની ધરપકડ કરવામાં આવી તો એને ધરપકડ વહોરી લીધી એમ કે અને એની ઉપર પણ કેસ કાર્યવાહી કરવામાં આવી. અને કેસ કાર્યવાહી દરમિયાન એના જે ત્રણ મિત્રો હતા ત્રણેય મિત્રોને ફાંસીની સજા જાહેર કરવામાં આવી 31 માર્ચની વાત કરીએ. જો હવે એના વિશેનું હું તમને હું કહું કે ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી, હવામાં ગોળીબાર કર્યો, શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું. અને એ સમય દરમિયાન પહેલાંની વાત કરીએ તો જ્યારે લાલા લજપતરાયે પેલું એમ કે ઓલું અંગ્રેજ સરકારે જે કાળો કાયદો કર્યો હતો એની સામે એને જે વિરોધ કર્યો હતો અને સરઘસ માટે નીકળાતા એ, તો એના માટે જે સોર્સે લાલા લજપતરાય ઉપર લાઠી પ્રહાર કર્યો હતો ને એ સોર્સની હત્યાના કેસમાં આ લોકોની ધરપકડ કરી એને ફાંસીની સજા આપવામાં આવી હતી. હવે જો એના બાબતમાં હું કહું, ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907 રોજ થયો હતો. અસહકારની ચળવળ વખતે તેને વિદેશી કાપડની હોળી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા અને લાહોર નેશનલ કોલેજમાં ભણવા માટે ગયા ત્યારે તેમને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો. તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું. 1928 આઠમી એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જાગૃત કરવાનો હતો. તેઓ ઈચ્છતા તો અહીંયા એમ કે બોમ્બ ફેંકીને ભાગી જતા હતા, પણ એને ભાગી નહોતા ગયા, પીછેહટ નહોતી કરી. તેમનો તે જ જગ્યાએ ઊભા રહી સૂત્રોચ્ચાર કર્યા, ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા અંત હો, દુનિયા કે મજદૂરો એક હો, ક્રાંતિનો સંદેશો આપતી પત્રિકાઓ ફેંકી અને હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ વોરી લીધું. અને લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા માટે અંગ્રેજ અફસરે સોર્સના ખૂન કેસમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ પર કેસ ચલાવ્યો અને કેસના ચુકાદામાં ત્રણેય જણાને એમ કે ફાંસી આપવામાં આવી. 23 માર્ચ 1931 રોજ તેમને ફાંસી આપવામાં આવી. અને એ કેસ બાબતમાં જો એને બચાવ હોય તો બચાવી શકાત, પણ એને એવી રીતે બચવું એ એને એમ કે એ રીતનો જશ નહોતો જોતો અને દેશ માટે ફના થઈ જવું એવી એની એમ કે વીરતા હતી. અહીંયા ભગતસિંહનું પૂરું થાય છે. હવે આવે છે શ્યામજી કૃષ્ણ વર્માનું. વિદ્યાર્થી મિત્રો, આ પીરિયડ આપણો અહીંયા પૂરો થાય છે. હવે જે મુદ્દા બાકી છે ને શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામા એ હવે આના પછીના પીરિયડમાં આપણે રહેશું. અહીં સુધી રાખો. અસ્તુ.